હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ હુરા ટુડપાયર. આજે તમને ધંધા કે નિર્ણયના જે પ્રકારો છે એના વિશે અભ્યાસ કરાવીશ. ધંધો છે તો એના ઘણા પ્રકારના એને શું કરવા પડશે, ડિસિઝન લેવા પડશે, નિર્ણય લેવા પડશે. તો તેમાં ધંધાકીય અર્થશાસ્ત્રનું કાર્ય છે એ ધંધાકીય નિર્ણયકરણની સમસ્યાનો ઉકેલ છે. ધંધાકીય અર્થશાસ્ત્ર શું કાર્ય કરે છે કે ધંધો છે એમાં કોઈ પણ નિર્ણય લઈએ છીએ. ક્યારે લેશું કે જ્યારે કોઈ પણ પ્રોબ્લેમ થશે. સોલ્યુશન લેવા માટે કોઈ પણ શું કરશો કે નિર્ણય લેવો જરૂરી છે. પેઢી સાથે અથવા સોરી પેઢી પાસે રહેલા સાધનો અછતયુક્ત હોવાથી તે સાધનોનો કાર્યક્ષમ ઉપયોગ દ્વારા પેઢીના ઉદ્દેશ્યો કાર્યક્ષમપૂર્વક પાર પાડી શકે તેવા નિર્ણયો લેવા પડે છે. અત્યારે છે આધુનિક જમાનામાં સાધનો કેવા છે, અછતયુક્ત છે. કારણ કે કોમ્પિટિશન એટલે કે હરીફાઈ એટલી બધી હોવાથી શું થશે કે જો એના સાધનો છે કાચો માલ છે અછત એને જોવા મળે છે. એટલે કે સાધનો અછતયુક્ત હોવાથી એનો કઈ રીતે યુઝ કરવો પડશે, તો કાર્યક્ષમ રીતે ઉપયોગ કરીને કોઈ પણ પેઢી છે એના જે ઉદ્દેશ્યો છે અથવા તો એના કંઈ પણ એઇમ છે એને શું તો કે અચીવ કરી શકે. એટલે કે એના માટે શું કરવું પડશે, એને નિર્ણય લેવું પડશે કે અછતયુક્ત હોવાથી સાધનોના કાર્યક્ષમ ઉપયોગ દ્વારા પેઢીના ઉદ્દેશ્યો કાર્યક્ષમપૂર્વક પાર પાડી શકે તે રીતે શું તો કે એને નિર્ણયો લેવા પડશે. ધંધાકીય એકમના સંચાલકે ટૂંકા અને લાંબા ગાળામાં લેવામાં આવતા નિર્ણયો નીચે મુજબ દર્શાવી શકાય. કોઈ પણ ધંધાકીય એકમ છે એના મેનેજર છે અથવા તો સંચાલક છે તો એને લાંબા અને ટૂંકા ગાળામાં નિર્ણયો લેવાના હોય છે. ટૂંકા ગાળાના નિર્ણયો છે એમાં પહેલું છે કિંમત ઉત્પાદન નિર્ણય. કિંમત છે એ જ મેઇન ઇમ્પોર્ટન્ટ હોય છે, કારણ કે કોઈ પણ ગ્રાહક છે ડિરેક્ટલી શું જોશે તો કે વસ્તુની કિંમત જોઈએ છે અને પછી વસ્તુ છે એ ખરીદે છે. ધંધાકીય પેઢી કે તેના સંચાલકે વસ્તુની કિંમત નક્કી કરવીને એક અગત્યનો નિર્ણય છે. વસ્તુના કિંમત નિર્ધારણ દ્વારા પેઢી કેટલા પ્રમાણમાં વસ્તુ વેચાણ કરી શકશે તે મહદઅંશે જાણી શકાય છે. કારણ કે વસ્તુની કિંમત જેટલી વધુ હશે તેટલી શું કરશે તો કે બીજા કોઈ પણ ગ્રાહક છે એ બીજા કોઈ પણ કંપનીની પ્રોડક્ટ ખરીદી લેશે. એટલે કે કિંમત છે એ કઈ કેટલી રાખવીને એનો નિર્ણય લેવો ખૂબ જ જરૂરી છે. કારણ કે જેટલી કિંમત હશે એટલા એકોર્ડિંગ શું થશે કે વેચાણ છે એ થશે. વસ્તુની કિંમત અને વેચાણ પેઢીનો નફો નક્કી કરે છે. એટલે કે વસ્તુની જે કિંમત છે અને વેચાણ કેટલું થાય છે, વસ્તુની કિંમત રાખી છે તો એ પ્રમાણેનું વેચાણ થાય છે કે નહીં, જો વેચાણ થશે તો જ શું થશે કે નફો થશે આપણને. વસ્તુની કિંમત નક્કી કરતી વખતે પેઢીએ વસ્તુની માંગનો અંદાજ અને ખર્ચ ઉત્પાદન સંબંધનો અંદાજ મેળવવો જરૂરી બને છે. એટલે કે જ્યારે વસ્તુની કિંમત નક્કી કરે છે ત્યારે શું એને જોવું પડશે તો કે માંગ કેટલી છે વસ્તુ, કંઈ પણ એની પ્રોડક્ટ છે તો એની માર્કેટમાં માંગ કેટલી છે અને એનું ખર્ચ કેટલું થાય છે. કારણ કે કોઈ પણ વસ્તુની કિંમત કેવી રીતે નક્કી થશે તો પહેલાં એનું ઉત્પાદન ખર્ચ કેટલું છે, પછી તો કે માંગ છે એના એકોર્ડિંગ પ્રાઇસ રાખવી પડશે. એટલે કે ખર્ચ ઉત્પાદન આવશે પછી એનું પ્રોફિટ એડ કરીને પછી એ વસ્તુની પ્રાઇસ છે એ નક્કી કરે છે. એટલે કે વસ્તુની માંગનો અંદાજ અને ખર્ચ ઉત્પાદન સંબંધનો અંદાજ મેળવવો જરૂરી બને છે, જેના દ્વારા પેઢીએ મહત્તમ નફો પ્રાપ્ત કરવા કેટલું ઉત્પાદન કરવું, એટલે કે વધારે ને વધારે નફો પ્રાપ્ત કરવા માટે કેટલું ઉત્પાદન કરવું, પછી તો કે નફો એ આવક અને ખર્ચ વચ્ચેનો તફાવત છે. નફો છે નફા નુકસાન ખાતો પણ આવે છે એકાઉન્ટમાં, તો કે આવક છે એ રાઈટ સાઈડ હોય છે, લેફ્ટ સાઈડ એક્સપેન્સ એટલે કે ખર્ચ હોય છે, જે બંનેનું ડિફરન્સ હોય છે એટલે તફાવત હોય છે એને શું કહેવાય છે તો કે નફો કહેવાય છે. વસ્તુની માંગ દ્વારા એ જાણી શકાય કે વિવિધ સપાટીએ વસ્તુનું વેચાણ કેટલા પ્રમાણમાં થશે અને ખર્ચ ઉત્પાદન સંબંધ એટલે કે ખર્ચ વિધેય દ્વારા વિવિધ ઉત્પાદનની સપાટી એકમ દીઠ ઉત્પાદન ખર્ચ કેટલું થશે. આમ માંગ અને ઉત્પાદન ખર્ચ દ્વારા એકમ સંભવિત નફો જાણી શકે છે. એટલે કે વસ્તુની માંગ દ્વારા આપણે શું જાણી શકીએ કે જે વિવિધ સપાટી એટલે કે ભાવ સપાટી છે તો એની આપણે વસ્તુનું એટલે કે વેચાણ કેટલું થાય છે એટલે કે કેટલા પ્રમાણમાં વેચાણ થશે અને ખર્ચ ઉત્પાદન સંબંધિત એટલે કે ઉત્પાદન છે એની સપાટી એકમ દીધે એટલે કે એક એકમ છે એક પ્રોડક્ટની એક એકમની એનું ઉત્પાદન ખર્ચ કેટલું થશે આ એવી રીતે જાણી શકીએ છીએ. કોના તો કે ખર્ચ વિધેય થ્રુ. આમ માંગ અને ઉત્પાદન ખર્ચ દ્વારા શું તો કે એકમ છે એ કોઈ પણ સંભવિત નફો જાણી શકે છે કે એનો નફો કેટલો છે તે જાણી શકે છે. પેઢી દ્વારા
લેવાતા ની કિંમત ઉત્પાદન નિર્ણયો બજાર માળખા પર આધારિત હોય છે. એટલે કે જે કંઈ પણ કિંમત નક્કી કરવી છે કે ઉત્પાદન કેટલું કરવું, તો એ કોના પર ડિપેન્ડ હોય છે? તો કે બજારનું માળખું કેવું છે. બજારનું માળખું ઇજારાવાળું છે, પૂર્ણ હરીફાઈ છે. જો ઇજારાયુક્ત હશે તો શું હશે? એક જ સેલર્સ હશે, એટલે કે એક જ વેચવાવાળો હશે. એટલે કોઈ પણ બિઝનેસ છે એ શું કરશે, તો કે એની બ્રાન્ડ છે તો શ્યોર કે એની પ્રાઇસ છે, એની કિંમત છે, વધારે જ રાખશે. એટલે કે ઉત્પાદન પણ એને વધારે જ થશે. એટલે કે બજારનું માળખું જેવું છે એના ઉપર શું, તો કે પેઢી કોઈ પણ કિંમત કેટલી રાખશે અને ઉત્પાદન કેટલું રાખશે એના પર ડિપેન્ડ હોય છે. તેવી જ રીતે જો પૂર્ણ હરીફાઈ હશે તો શું થશે, તો કે જે બધી એક વસ્તુની ઉત્પાદન કરે છે એના જેવી ઘણા લોકો છે, એટલે કે ઘણી કંપની છે ઉત્પાદન કરે છે, તો એની પ્રાઇસ છે એટલે કે કિંમત છે એ બીજા છે એની કરતાં બહુ વધુ રાખશે, તો કોઈ પણ વ્યક્તિ છે અથવા તો ગ્રાહક છે વસ્તુ ખરીદશે નહીં. એટલે કે બજારનું કેવું માળખું છે ને એના ઉપર આધારિત હોય છે કે કેટલી કિંમત રાખવી અને ઉત્પાદન કેટલું રાખવું. એટલે કે બજારમાં પ્રવર્તમાન હરીફોની કક્ષા ઉપર આધારિત છે. એટલે કે પ્રવર્તમાન એટલે કે પ્રેઝન્ટમાં, વર્તમાનમાં હરીફોની સંખ્યા કેટલી છે એની પર આધાર છે. પેઢી જો પૂર્ણ હરીફાઈમાં કામ કરતી હોય, એટલે કે ફૂલ કોમ્પિટિશન હોય, તો શું થશે, તો કે એક સમાન વસ્તુનું ઉત્પાદન થતું હશે. એક પ્રોડક્ટનું ઉત્પાદન કરે છે, એક વસ્તુનું ઉત્પાદન કરે છે, તેવું જ સેમ ઇટ ઇઝ શું, તો કે બીજી કંપની પણ એવું ઉત્પાદન કરતી હશે, તો પેઢીનો કિંમત ઉપર અંકુશ હોતો નથી. એટલે કે આપણી કોઈ પણ કંપની છે કે આટલી જ પ્રાઇસ રાખવી છે તો એ થશે નહીં, કારણ કે આપણી કરતાં બીજી કોઈ પણ કંપની છે એણે પણ શું કિંમત વધારે ઓછી રાખેલી હશે, તો કોઈ પણ ગ્રાહક છે અથવા તો કસ્ટમર છે ત્યાં વયા જશે. આથી પેઢીએ નક્કી કરેલી કિંમત સ્વીકારવાની રહે છે કે બધા લોકો જેટલી રાખે છે એટલી જ એને રાખવી પડશે. ઇજારા અને ઇજારાયુક્ત હરીફાઈમાં કામ કરતી પેઢી વત્તા ઓછા અંશે કિંમત ઉત્પાદન અંગેના નિર્ણયો લઈ શકે છે. ઇજારા અને ઇજારાયુક્ત હરીફાઈ, ઇજારામાં એક જ વેચવાવાળા હોય છે, એક જ સેલર હોય છે, જ્યારે ઇજારાયુક્ત હોય છે જ્યારે એક કરતાં થોડાક વધારે હોય છે, પરંતુ એની કરતાં વધારે હોય છે પણ પૂર્ણ હરીફાઈ કરતાં ઓછા હોય છે. કે જે ઇજારા અને ઇજારાયુક્ત હરીફાઈ છે, ઇજારાયુક્તમાં એપલ એક્ઝામ આવી શકે, એક્ઝામ્પલ આવી શકે એપલ કંપની, પછી જ્યાં બ્રાન્ડેડ હોય છે ને મોટર કારની ને એ બધી આવી શકે. ઇજારાયુક્ત હરીફાઈમાં કામ કરતી પેઢી છે એ કોઈ પણ વત્તા ઓછા પ્રમાણે કિંમત અને ઉત્પાદન નિર્ણયો લઈ શકે છે, કારણ કે એના વેચવાવાળા ઓછા હોય છે અને ખરીદવાળા ઘણા હોય છે. એકમલક્ષી અર્થશાસ્ત્ર શું કરે છે? તો કે માંગનું વિશ્લેષણ કરે છે, ખર્ચનું વિશ્લેષણ કરે છે અને વસ્તુના કિંમત નિર્ધારણ સાથે સંબંધિત છે. જે પેઢીને કિંમત પરિવર્તન કરવામાં તેમજ ઉત્પાદનના પ્રમાણ નક્કી કરવામાં ઉપયોગી બને છે. એકમલક્ષી અર્થશાસ્ત્ર છે એઝ રિલેટેડ ટુ માંગ કેટલું છે, પછી ખર્ચ કઈ રીતે કરવો, પછી વસ્તુની કિંમત કેટલી રાખવી, એના સાથે સંબંધ ધરાવે છે. એટલે કે કોઈ પણ પેઢી છે જ્યારે એની કિંમત નક્કી કરતા હોય ત્યારે એકમલક્ષી અર્થશાસ્ત્રનું શું હેલ્પ કરી શકે, હેલ્પ લઈ શકે છે. સેકન્ડ વન છે માંગના નિર્ણયો. વસ્તુની માંગના ખરા અંદાજો મેળવીને મહત્તમ નફો મેળવવો એ એક પેઢી માટે જટિલ બાબત છે. માંગ છે એ ખરા અંદાજો મેળવવા માટે પેઢીએ માત્ર ગ્રાહક વર્તણૂક અને તેના અગ્રતાક્રમનો જ અભ્યાસ કરવો પડતો નથી, પરંતુ સમગ્ર અર્થવ્યવસ્થાના પ્રવર્તમાન વલણો જેવા કે કાચી રાષ્ટ્રીય પેદાશમાં વધારો, કિંમત, રોજગારીમાં પ્રમાણમાં આવેલા પરિવર્તનો, પછી લેણદેણની તુલા વગેરે બાબતોને લક્ષ્યમાં લેવી પડે છે. એટલે કે વસ્તુની માંગ છે ને એના દ્વારા શું, તો કે નફો છે એ કેટલો મળશે એ નક્કી થઈ શકે છે, પણ આ બાબત છે એને એટલે કે નફો કઈ રીતે મેળવો એનો અંદાજ છે ને બહુ જટિલ હોય છે. માંગના ખરા અંદાજો મેળવવા માટે શું, તો કે ખાલી ગ્રાહકનું વર્તણૂક કેવી છે, કે અમારા ગ્રાહક છે એને કેમાં ઇન્ટરેસ્ટ છે અને એનો અગ્રતાક્રમ કેટલો છે, એના પરથી માંગ નક્કી નહીં થશે, કારણ કે એની ચોઈસ તો બદલી જશે બીજા દિવસે. તો માંગના ખરા અંદાજો મેળવવા માટે પેઢીએ માત્ર ગ્રાહક વર્તણૂક અને તેના અગ્રતાક્રમનો જ અભ્યાસ નથી કરવાનો, પરંતુ સમગ્ર અર્થવ્યવસ્થાના પ્રવર્તમાન વલણો, એટલે કે જે પ્રવર્તમાન એટલે કે વર્તમાનમાં અર્થવ્યવસ્થા છે એમાં ફેરફાર થાય છે, તો એમાં એના લીધે કોઈ પણ બિઝનેસ છે એની પણ એટલે કે એની વસ્તુની પણ માંગમાં ફેરફાર થાય છે. ફોર એન એક્ઝામ્પલ, કાચી રાષ્ટ્રીય પેદાશમાં વધારો એટલે કે ઉત્પાદન છે ટોટલ એ કેટલું
તો કે એમાં વધારો થશે, કિંમત જ છે એ, પછી રાજકારીનું પ્રમાણ કેટલું છે, એમાં કંઈ પણ ફેરફાર આવેલા હોય તે લેણદેણની તુલના, એટલે કે આવક અને ખર્ચ કેટલો છે એના રિલેટેડ એ બાબતો છે એને લક્ષ્યમાં રાખવી પડે છે. કારણ કે તે વસ્તુની માંગ નક્કી કરે છે. પેઢીના સંચાલકે માત્ર વર્તમાન માંગના અંદાજો તૈયાર કરવાના હોતા નથી, પરંતુ ભવિષ્યમાં એટલે કે ભાવિ માંગના અંદાજો પણ મેળવવાના હોય છે. એટલે કે એવું નથી હોતું કે વસ્તુની માંગ છે આપણે નક્કી કરવી છે તો કે વર્તમાનમાં આપણી વસ્તુની માંગ ઘણી બધી છે, પરંતુ ભવિષ્યમાં પણ તે વસ્તુની માંગ રહેવાની છે કે નહીં એના પણ અંદાજો મેળવવા જરૂરી હોય છે. અને સાથે સાથે પેઢીને પોતાને વસ્તુના ઉત્પાદન માટે કેટલા પ્રમાણમાં ઉત્પાદનના સાધનોની જરૂર પડશે તેનો અંદાજ પણ મેળવવો જરૂરી છે. એટલે કે તેની સાથે સાથે પેઢી છે એ કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરે છે તો તેના માટે કેટલા પ્રમાણમાં ઉત્પાદનના સાધનોની જરૂર પડશે તેનો પણ અંદાજ મેળવવો પડે છે. માંગ વિશ્લેષણ અને માંગની આગાહી એ વસ્તુની માંગના અનુમાન સાથે વિશેષ મહત્વ ધરાવે છે. એટલે કે માંગનું છે એ વિશ્લેષણ કરવું અને માંગની આગાહી એટલે કે ભવિષ્યમાં છે એ કેવી આપણી વસ્તુની ડિમાન્ડ રહેશે, માંગ કેટલી રહેશે એના વિશે, એના રિલેટેડ શું, તો કે વસ્તુની માંગના અનુમાન માટે વિશેષ મહત્વ ધરાવે છે. થર્ડ વન છે ઉત્પાદન પદ્ધતિની પસંદગી. ધંધાકીય અર્થશાસ્ત્રના કાર્યક્ષેત્રમાં પેઢીએ ઉત્પાદન પદ્ધતિની પસંદગી અંગે લેવામાં આવતા નિર્ણયોનો પણ સમાવેશ થાય છે. એટલે કે ધંધાકીય અર્થશાસ્ત્રના કાર્યક્ષેત્રમાં શેનો સમાવેશ થાય છે કે જે ઉત્પાદન પદ્ધતિ કેવી પસંદ કરવી કોઈ પણ બિઝનેસ છે એ પણ, એના રિલેટેડ પણ કોઈ પણ નિર્ણય લેવાના હોય છે તેનો સમાવેશ થાય છે. ઉત્પાદન પદ્ધતિ ઉત્પાદન સાધન સંયોજન સાથે સંબંધિત છે. એટલે કે ઉત્પાદન પદ્ધતિ છે એ કોના સાથે રિલેટેડ છે, તે કે ઉત્પાદનના સાધનો છે એનો સંયોજન, એટલે કે બધા સાધનોનો કેવી રીતે વ્યવસ્થિત રીતે ઉપયોગ કરવો એની સાથે સંબંધિત છે. વિશેષ કરીને વસ્તુના ઉત્પાદન માટે ઉપયોગમાં લેવામાં આવતા શ્રમ, મૂડી અને એની સાથે સંબંધિત હોય છે. એટલે કે વસ્તુનું ઉત્પાદન અને તેમાં, એટલે કે વસ્તુનું ઉત્પાદન કરવા માટે આપણે શું જોશે, એટલે સાધનો જોશે, એટલે કે શ્રમ છે એટલે કે લેબર એટલે કે વર્કર થ્રુ, અને મની એટલે કે મૂડી સાથે સંબંધિત છે. વસ્તુના ઉત્પાદન માટે પ્રવર્તમાન વિવિધ વૈકલ્પિક ઉત્પાદન પદ્ધતિમાંથી પેઢીએ કોઈ એક પદ્ધતિ પસંદગી કરવાની હોય છે. કે વસ્તુનું ઉત્પાદન કરવું છે તો ઘણા પ્રકારની જે ઉત્પાદનની પદ્ધતિ હોય છે તો એમાંથી કોઈ પણ એક પદ્ધતિ શું પસંદ કરવાની હોય છે. કેટલીક ઉત્પાદન પદ્ધતિઓમાં મૂડીની તુલનાએ શ્રમનો વિશેષ ઉપયોગ થતો હોય છે. કે અમુક ઉત્પાદન પદ્ધતિ એમાં છે કે જેમાં મની કરતાં શું, તો કે લેબર છે એનો વધારે ઉપયોગ થતો હોય છે, જેને શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ કહેવાય છે. કારણ કે એમાં શેનો ઉપયોગ થાય છે, વધારે શ્રમનો ઉપયોગ થાય છે, એટલે કે શ્રમ પર વધારે ફોર્સ કરે છે, તો શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ કહેવાય છે. જ્યારે કેટલીક ઉત્પાદન પદ્ધતિમાં શ્રમની તુલનાએ મૂડીનો વિશેષ ઉપયોગ થતો હોય, એટલે કે વધારે પૈસાનું ઇન્વેસ્ટમેન્ટની જરૂર હોય છે, તો એમાં શું, એને શું કહેવાશે કે જેને મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ કહેવાય છે. બંને ઉત્પાદન પદ્ધતિઓમાંથી કઈ ઉત્પાદન પદ્ધતિ પસંદ કરવીને તેનો આધાર કોના પર રહેલો છે, કે ઉત્પાદનના સાધનો કેટલા છે, એટલે કે સાધનોના પુરવઠાના ઉપલબ્ધિ અને તેની સાપેક્ષ કિંમત ઉપર રહેલો છે, કે કેટલા સાધનો ઉપલબ્ધ છે એની કિંમત કેટલી છે, આપણે કંપની છે તો બિઝનેસ છે ને પરવડે તેવી છે, વાજબી છે કે નહીં એ જાણવું જરૂરી છે. ઉત્પાદનના સાધનોની અછત એ બાબત ઉપર ભાર મૂકે છે કે વસ્તુનું ઉત્પાદન અત્યંત કાર્યક્ષમ ઉત્પાદન પદ્ધતિ દ્વારા થવું જોઈએ. એટલે કે અત્યારે આધુનિક જમાનામાં ઉત્પાદનના સાધનો અછત યુક્ત છે, કારણ કે બધા બિઝનેસ છે એટલા ડેવલપ થાય છે, તો એની જગ્યાએ જે રો મટીરિયલ એના સાધનો છે એટલું બધું ઉત્પાદન થઈ શકતું નથી, એટલે તેના માટે ઉત્પાદનના સાધનો કેવી, તો કે અછત જોવા મળે છે. એટલે કે અછત એ બાબત ઉપર ભાર મૂકે છે. અછત છે એટલે આપણે શું કરવું પડશે, કે વસ્તુ કંઈ પણ જે સાધન છે એનો વધારે ને વધારે ઉપયોગ કરવો પડશે. એટલે કે વસ્તુનું ઉત્પાદન અત્યંત કાર્યક્ષમ ઉત્પાદન પદ્ધતિ દ્વારા થવું જોઈએ. ઉત્પાદન કરવું તો ઉત્પાદન પદ્ધતિ દ્વારા કરવું પડશે, એટલે કે કાર્યક્ષમ ઉત્પાદન પદ્ધતિ છે એનો ઉપયોગ કરવો પડશે. જો ઉત્પાદનના સાધનોનો ઉપયોગ બિનકાર્યક્ષમ રીતે થશે તો શું થશે, તો કે ચીજ વસ્તુઓનું ઉત્પાદન ઓછું થશે અને બિનજરૂરી રીતે વસ્તુનો વપરાશ ઓછો કરવો પડશે.
જો ઉત્પાદનના સાધનો છે એનો કાર્યક્ષમ ઉપયોગ નહીં કરીશું તો ચીજ વસ્તુઓ અથવા તો વસ્તુ છે એનું ઉત્પાદન પણ ઓછું થશે અને બિનજરૂરી રીતે વસ્તુનો વપરાશ પણ ઓછો કરવો પડશે જે સાધનોના કાર્યક્ષમ ઉપયોગ દ્વારા પૂરતા પ્રમાણમાં કરી શકાય છે કે સાધનોનો છે કાર્યક્ષમ એટલે કે પૂરેપૂરો ઉપયોગ કરીને આપણે કરી શકીએ છીએ. આથી મહત્તમ ઉત્પાદન મેળવવા માટે ન્યૂનતમ ખર્ચ ઉત્પાદન થઈ શકે તેવી ઉત્પાદન પદ્ધતિ પસંદ કરવી એ પેઢીના હિતમાં છે. એટલે કે કઈ રીતે ઉત્પાદન કરવું તો કે ઉત્પાદન મેળવવા માટે ખર્ચ જેટલા ઓછા હશે એટલું આપણને શું થશે પ્રોફિટ થશે. એટલે કે જેટલું ન્યૂનતમ ખર્ચ છે ઉત્પાદન થઈ શકે તેના માટે શું તો કે ઉત્પાદન પદ્ધતિ છે પસંદ કરવી કેવી પસંદ કરવી એના પર ડિપેન્ડ હોય છે કે એવી પસંદ કરવાની કે જેમાં ઓછામાં ઓછા ખર્ચા થાય એટલે કે ખર્ચ થાય અને વધારેમાં વધારે આપણે બેનિફિટ લઈ શકીએ અથવા તો પ્રોફિટ લઈ શકીએ. ચોથું છે વિજ્ઞાપન નિર્ણયો એટલે કે એડવર્ટાઇઝમેન્ટ. એટલે કે વિજ્ઞાપન છે એડવર્ટાઇઝમેન્ટ અત્યારે બહુ છે એટલે કે કારણ કે કોમ્પિટિશન એટલે કે હરીફાઈ એટલી છે તો એડવર્ટાઇઝમેન્ટ થ્રુ જ કોઈ પણ ગ્રાહક છે એને અટ્રેક્ટ કરી શકાય. એટલે કે ગ્રાહક છે એને અવેર કરવામાં આવે છે કે જાણકારી કરવામાં આવે છે કે અમારી વસ્તુ છે એની આવી અમારી વસ્તુ છે એની કિંમત આટલી છે એની ક્વોલિટી આવી છે એનો પૂરું એની ક્વાન્ટિટી આવી છે બધું એના રિલેટેડ શું તો કે કોઈ પણ કસ્ટમર છે એને અવેર કરાવશે જેના થ્રુ એને ઇન્ટરેસ્ટ અથવા તો એને અટ્રેક્ટ કરીને કોઈ પણ પ્રોડક્ટ છે એ ખરીદી શકે. ઇજારાયુક્ત હરીફાઈ અને અલ્પહસ્તક ઇજારામાં વસ્તુનું વેચાણ વધારવા માટે વિજ્ઞાપન ખર્ચ મહત્વની ભૂમિકા ભજવે છે. એટલે કે પહેલાં ઇજારો એટલે શું થશે અને અલ્પહસ્તક ઇજારો એટલે શું થશે તો પહેલાં ઇજારો એટલે ઇજારાયુક્ત પહેલાં ઇજારો સમજવો પડશે. ઇજારો હોય છે તો એમાં એક જ વેચનાર હોય છે અને ખરીદનારા ઘણા બધા હોય છે. જ્યારે ઇજારાયુક્ત એટલે કે એક ઇજારો છે જેમાં એક જ વેચનાર હોય છે જ્યારે એક પૂર્ણ હરીફાઈ છે. પૂર્ણ હરીફાઈમાં શું હોય છે તો કે ઘણા બધા વેચનારા હોય છે અને ઘણા બધા ખરીદનારા હોય છે. હવે ઇજારાયુક્તમાં શું હશે કે ઘણા એટલે કે ઘણા હશે. પહેલાં શું પૂર્ણ હરીફાઈ, પૂર્ણ હરીફાઈમાં અસંખ્ય વેચનારા. પછી તો કે ઇજારો, ઇજારામાં એક જ વેચનાર એટલે ઘણા બધા ખરીદનાર તો બધામાં હશે જ તે. પછી ત્રીજું શું છે તો કે અલ્પહસ્તક ઇજારો. અલ્પહસ્તક ઇજારો હોય છે ને એમાં ઇજારા કરતાં થોડોક વધુ એટલે કે થોડા વેચનાર હોય છે. જ્યારે ઇજારાયુક્ત હરીફાઈ એમાં શું હશે તો કે ઘણા વેચનાર હોય છે પરંતુ અસંખ્ય કરતાં ઓછા. એટલે કે પૂર્ણ હરીફાઈ છે એમાં કેટલા અસંખ્ય હોય છે એના કરતાં ઓછા અને થોડા થોડા એટલે કે જે અલ્પહસ્તક ઇજારો છે એના કરતાં વધુ. એટલે કે ઇજારાયુક્ત હરીફાઈ છે કોઈ એક વેચનાર હોય તો એડવર્ટાઇઝમેન્ટની જરૂર ના પડે. જ્યારે અસંખ્ય વેચનારા હશે એટલે કે પૂર્ણ હરીફાઈ હશે ત્યારે એડવર્ટાઇઝમેન્ટ એટલે કે જે વિજ્ઞાપન કરીએ છીએ એ થોડીક અસર કરે પરંતુ બધા કરતાં વધારે સીમા કરશે. તો કે ઇજારાયુક્ત હરીફાઈ અને અલ્પહસ્તક ઇજારામાં છે એમાં વસ્તુનું વેચાણ કરવા વધારવા માટે વિજ્ઞાપન ખર્ચ છે એ મહત્વની ભૂમિકા ભજવે છે. વેચાણ અભિવૃદ્ધિ માટે એટલે કે વેચાણ વધારવા માટે અને પેઢી જે નવી વસ્તુ બજારમાં મૂકવા માંગતી હોય અને તેની માંગ વધારવા માંગતી હોય તો વસ્તુ એટલે કે વિજ્ઞાપન કરવું ખૂબ જ જરૂરી બને છે. કોઈ પણ પેઢી છે એ અથવા તો કોઈ પણ કંપની છે એનું વેચાણ વધારવા માંગે છે અથવા તો એની નવી વસ્તુ જજી છે. કારણ કે નવી વસ્તુ હજી માર્કેટમાં મૂકશે તો એની માંગ તો હશે નહીં. એટલા માટે કસ્ટમર છે એને શું તો કે ગ્રાહકોને જાણ કરવી પડશે કે આ પ્રોડક્ટ આવી છે કે આની યુટિલિટી એટલે કે એની ઉપયોગિતા આવી છે પછી ક્વોલિટી આવી છે. એના થ્રુ કસ્ટમર છે તો ગ્રાહક છે એ અવેર થશે જાણશે કે આવી પ્રોડક્ટ છે અને એને ઇન્ટરેસ્ટ લાગશે કે વસ્તુ ખરીદવી જોઈએ. વિજ્ઞાપન સંચાલન દ્વારા પેઢી પોતાની વસ્તુની ઉચ્ચ ગુણવત્તા વિશે ગ્રાહકોને જાણકારી આપવાનો પ્રયત્ન કરે છે. વિજ્ઞાપન દ્વારા શું કરે છે તો કે કોઈ પણ વસ્તુ છે એની કેવી ગુણવત્તા છે એના રિલેટેડ કોઈ પણ ગ્રાહક છે એને જાણકારી આપવાનો ટ્રાય કરે છે. આથી ધંધાકીય પેઢી માટે કેટલા પ્રમાણમાં વિજ્ઞાપન ખર્ચ કરવું તેમજ વિવિધ વિજ્ઞાપન માધ્યમો જેવા કે રેડિયો છે, ટેલિવિઝન, વર્તમાનપત્ર વગેરેમાંથી કયા માધ્યમને પસંદ કરવું ને એ અંગે નિર્ણય લેવાના હોય છે. ધંધાકીય પેઢી છે એમાં વિજ્ઞાપન રિલેટેડ શું નિર્ણય લેવાના હોય છે તો પહેલું હોય છે કે વિજ્ઞાપન ખર્ચ કેટલો કરવો અને કયા માધ્યમ થ્રુ વિજ્ઞાપન કરવું એટલે કે રેડિયો થ્રુ, પછી ટેલિવિઝન, ટીવી થ્રુ, કોઈ પણ ન્યૂઝપેપરમાં આપી શકે, એડવર્ટાઇઝ વગેરેમાં કયા માધ્યમને પસંદ કરવું તેના રિલેટેડ એને નિર્ણય લેવાના હોય છે.
ઇજારાયુક્ત હરીફાઈમાં અને અલ્પહસ્તક ઇજારાના સિદ્ધાંતો પેઢીને ઇષ્ટતમ વિજ્ઞાપન ખર્ચ નક્કી કરવામાં મદદરૂપ થાય છે. સેકન્ડ છે લાંબા ગાળાના ઉત્પાદનના નિર્ણયો, જે અમુક લાંબા ગાળાના પણ શું તો કે લાંબા ગાળામાં ઉત્પાદન કઈ રીતે કરવું, કેટલા પ્રમાણમાં કરવું એ પણ જરૂરી છે. કારણ કે ટૂંકા ગાળામાં ઉત્પાદન તો છે, પરંતુ માંગ છે એને વધારવી છે તો એ કઈ રીતે થશે? પેઢીએ વસ્તુનું ઉત્પાદન કેટલા પ્રમાણમાં કરવું તે અંગે માત્ર ટૂંકા ગાળામાં જ નહીં, પરંતુ લાંબા ગાળા સંબંધિત પણ નિર્ણય લેવાના હોય છે. પરંતુ ઉત્પાદન સંબંધિત લાંબા ગાળાના નિર્ણયો પણ લેવાના હોય છે. ફોર એન એક્ઝામ્પલ, ઉત્પાદન એકમની સ્થાપના ક્યાં સ્થળે કરવી, એટલે કે લોકેશન ક્યું રાખવું, પછી તો કે ઉત્પાદન એકમનું કદ કેવડું રાખવું, એટલે કે આપણે ઉત્પાદનની છે એનું એકમ એટલે કે એનું કેપેસિટી એટલે કે એનું સોરી એને કદ કેટલું રાખવું, પછી એટલે કે ધંધાકીય એકમની ઉત્પાદન ક્ષમતા કેટલી રાખવી, એટલે કે ઉત્પાદન કરવાની કેપેસિટી કેટલી રાખવી, કઈ ઉત્પાદન પસંદ પદ્ધતિ પસંદ કરવી, એટલે કે કઈ ઉત્પાદન છે કરવાની પસંદ પદ્ધતિ છે એ મેથડ આપણે પસંદ કરશું, એટલે કે ઉત્પાદન સાધન સંયોજન કેવી રીતે કેવું પસંદ કરવું કે વગેરે નિર્ણયો ઉત્પાદન સંદર્ભે લેવાના હોય છે. એટલે કે લોકેશન એવી રાખશું કે જ્યાં આપણે કોઈ પણ ઉત્પાદન કરીએ છીએ તેની માંગ રહેશે કે નહીં એ પણ વિચારવું પડશે. ઉપરાંત નફાના મહત્તમીકરણ માટે કેવી પેદાશ મિશ્ર કરવી નક્કી કરવી, તેમજ ચાલુ વિકાસના માટે નવી ઉત્પાદન વસ્તુના ઉત્પાદન હાથ ધરવા સંબંધિત નિર્ણય લેવા, જેનો સમાવેશ લાંબા ગાળાના ઉત્પાદન નિર્ણયમાં થાય છે. એટલે કે વધારે ને વધારે આપણે કઈ પ્રોડક્ટ અત્યારે જે કંઈ પણ વસ્તુ ફેમસ હશે એ વસ્તુનું ઉત્પાદન કરવું પડશે. જો આઉટડેટેડ આપશું તો કોઈ પણ કસ્ટમર છે ગ્રાહક લેવાના તો છે ને, એટલે કે નવી એટલે કે નવું છે એ વિકાસ છે, એટલે કે અત્યારે જે પ્રેઝન્ટમાં ફેમસ હોય એ ઉત્પાદન કરવું જોઈએ. અને એના માટે શું તો કે લાંબા ગાળામાં એટલે કે ભવિષ્યમાં પણ રહેશે કે નહીં એ પણ જરૂરી છે. પેઢી સમક્ષ ઉપલબ્ધ વિવિધ વિકલ્પોમાંથી કોઈ એક વિકલ્પની પસંદગી સ્વાભાવિક રીતે જ ખર્ચ પર આધારિત હોય છે. કે વૈકલ્પિક છે એટલે કે વિકલ્પ છે ઘણા બધા હોય છે, ઘણા બધા મશીનરી હોય છે, પણ એમાંથી કઈ પસંદ કરવી એનો ખર્ચ એટલે કે એનો ખર્ચ કેટલો થશે એના ઉપર આધારિત હોય છે. ધંધાકીય એકમ કાર્યક્ષમ ઉત્પાદન મેળવવા માટે ઉત્પાદનના સાધનો છે અને કરકસર એટલે કે વિવેકપૂર્ણ ઉપયોગ ઉપર ભાર આપે છે. એટલે કે ઉત્પાદનના સાધનો થોડા પસંદ કરશે પણ એને સારો ને સારો એવો યુઝ કરશે. આથી શું તો કે પેઢી છે ન્યૂનતમ ખર્ચને આધારિત ઉત્પાદન પદ્ધતિ કે ટેકનોલોજી પસંદ કરે છે. કે એના રિલેટેડ શું કરશે તો કે ટેકનોલોજી એવી પસંદ કરશે કે જેમાં ઓછામાં ઓછા ખર્ચ થાય. ઉત્પાદન ખર્ચનો આધાર કોના પર રહેલો છે તો કે ઉત્પાદનના સાધનો જેવા કે મૂડી, શ્રમ, કાચો માલ વગેરેની કિંમત ઉપર હોવાની સાથે ઉત્પાદનના સાધનોની ઉત્પાદકતા પર પણ રહેલો છે. એટલે કે ઉત્પાદનનો ખર્ચ આધાર છે એ મૂડી કેટલી જોશે, પછી શ્રમ છે એમાં લેબરને કેટલી સેલરી આપશું, કાચો માલ છે એની પ્રાઇસ કેટલી હશે, એના બધા પર રહેલો છે. અને ઉત્પાદનના સાધનોની જે ઉત્પાદકતા છે એનો કાર્યક્ષમ ઉપયોગ કરી અને ઉત્પાદન મેળવી એના ઉપર રહેલો છે. ઉત્પાદનના સિદ્ધાંતો જેમાં નિપજક વિશ્લેષણ કરે છે કે તે અને કિંમત નિર્ધારણના સિદ્ધાંતો જે એકમલક્ષી અર્થશાસ્ત્રની મહત્વની શાખાઓ છે કે જે ખર્ચ સંબંધિત નિર્ણય લેવામાં મદદરૂપ થાય છે. કે એકમલક્ષી અર્થશાસ્ત્ર છે એ કોઈ પણ પેઢીને કિંમત કેવી રીતે નક્કી કરવી એના રિલેટેડ શું તો કે હેલ્પ કરે છે. મૂડીરોકાણના નિર્ણયો, મૂડીરોકાણ અથવા તો મૂડીરોકાણ ખર્ચ લાંબા ગાળાના નિર્ણયો સાથે સંબંધિત ધરાવે છે. ઉત્પાદન શક્તિ છે એનું વિસ્તરણ એટલે કે એનું વિશ્લેષણ એટલે કે એનું કેપેસિટી વધારવી, પછી વસ્તુ વિકાસ કે નવી વસ્તુનું ઉત્પાદન માટે મૂડીરોકાણ ખર્ચ કરવું, આપણે નવી પ્રોડક્ટ બહાર પાડી અથવા તો વસ્તુ જે કોઈ પણ છે એમાં ડેવલપમેન્ટ કરવા માટે મૂડીરોકાણનું ખર્ચ કરવું પડશે એટલે કે પૈસા રોકવા પડશે. લાંબા ગાળાના મૂડીરોકાણના નિર્ણયો એટલે કે લાંબા સમયમાં જે મૂડીરોકાણ કરીએ છીએ એના અંતર્ગત અન્ય નિર્ણયો પણ લેવાના હોય છે, જેમાં કેટલા પ્રમાણમાં મૂડીરોકાણ કરવું પણ કેટલા પ્રમાણમાં કરવું તે જરૂરી છે. વાર્ષિક મૂડીરોકાણ દર કેટલો રાખવો એટલે કે વર્ષમાં છે એ કેટલો આપણે મૂડીરોકાણનો દર રાખીશું અને કયા પ્રોજેક્ટમાં મૂડીરોકાણ કરવું, કેવો પ્રોજેક્ટ છે એના પર ડિપેન્ડ છે. જો પ્રોજેક્ટ સારો હશે તો આપણે મૂડીરોકાણ વધારે કરીશું. અહીં અગત્યની બાબત એ છે કે ઉત્પાદન એકમની સ્થાપના કે વિસ્તરણ માટે કરાતો મૂડીરોકાણ ખર્ચ એ ભવિષ્યમાં આપણને ઉપયોગી બનશે. અત્યારે રોકાણ કરીએ છીએ, રોકાણ ખર્ચ કરીએ છીએ, જો પ્રોડક્ટ ચાલશે તો ભવિષ્યમાં જ આપણને પ્રોફિટ થશે.
એ ભવિષ્યના વળતર આપે છે. મૂડી બજેટની પદ્ધતિઓ મૂડીરોકાણ કરવા સંબંધી નિર્ણયો લેવામાં ઉપયોગી બને છે. મૂડી બજેટ, બજેટ એટલે શું થશે કે આવક અને ખર્ચ કેટલું ભવિષ્યમાં અથવા તો વર્ષમાં કેટલું થશે એના રિલેટેડ છે, કે અગાઉથી છે એ બધી ધારણાઓ અથવા તો અઝમ્પશન કરવામાં આવે છે કે આટલા એક્સપેન્સીસ થશે એવું. તો કે મૂડી બજેટની પદ્ધતિ છે એના થ્રુ પણ આપણે મૂડીરોકાણ સંબંધિત કંઈ પણ નિર્ણય લેવા હશે તો એમાં હેલ્પ થાય છે. મૂડી બજેટની પદ્ધતિઓ એ જે તે પ્રોજેક્ટમાં કરવામાં આવતા મૂડીરોકાણના ખર્ચ અને ભવિષ્યમાં તેમાંથી મળનાર નફા સાથે સંબંધિત છે. એટલે કે મૂડી બજેટની પદ્ધતિ છે એમાં શું હોય છે કે જે કંઈ પ્રોજેક્ટ છે એમાં આપણે મૂડીનું રોકાણ કરીએ છીએ, એનો ખર્ચ અને ભવિષ્યમાં જે આપણે મૂડીરોકાણ કરેલું છે એનું વળતર એટલે કે એનો નફો કેવી રીતે મળશે એના આધારે એની સાથે સંબંધ ધરાવે છે. જે તે પ્રોજેક્ટમાં કરવામાં આવતા મૂડીરોકાણ ઉપરનું વર્તમાન વળતર ખર્ચ કરતાં વધુ હોય તો પ્રોજેક્ટમાં કરવામાં આવતું મૂડીરોકાણ છે વળતરદાયી બને છે. એટલે કે પ્રોજેક્ટમાં જેટલું મૂડીરોકાણ કરે છે એની કરતાં વધુ આપણને શું તો કે વળતર એટલે કે ખર્ચ કરતાં વધુ આપણને વળતર મળશે તો આપણને લાભદાયી એટલે કે પ્રોફિટેબલ રહેશે, તેથી તે ખર્ચ કરવું ઇચ્છનીય ગણાય છે. આમ ધંધાકીય અર્થશાસ્ત્રના સંદર્ભમાં ઉપર દર્શાવેલી બાબતો દ્વારા જાણી શકાય કે ધંધાકીય એકમના કંઈ પણ નિર્ણયો લેવા હશે વિવિધ નિર્ણયો લેવામાં તે ઉપયોગી બને છે. શું તો કે ધંધાકીય અર્થશાસ્ત્ર માત્ર ખાનગી પેઢી સાથે સંબંધિત તેવું નથી, તે પબ્લિક એટલે કે જાહેર ક્ષેત્રની પેઢીઓ સાથે પણ સંબંધ ધરાવે છે. ધંધાકીય અર્થશાસ્ત્ર અભિગમ બિન નફાકારક પેઢીઓ જેવી કે મહાવિદ્યાલયો છે, વિશ્વવિદ્યાલયો વગેરેને પણ શું નફાકારક બનવામાં હેલ્પ કરે છે. કારણ કે તમામ પેઢીના સંચાલકો એક સમાન સમસ્યાઓનો સામનો કરે છે. છેલ્લી અડધી સદી દરમિયાન ધંધાકીય અર્થશાસ્ત્ર અત્યંત ઝડપથી વિકાસ પામ્યો છે, કારણ કે તે બાબત હવે પુરવાર થઈ શકી છે કે આર્થિક સિદ્ધાંતો અને ખ્યાલો સંચાલકોને તેમના ઇચ્છિત ધ્યેયોને સિદ્ધ કરવામાં હેલ્પફુલ થાય છે. કે અર્થશાસ્ત્ર છે એ કોઈ પણ એક લિમિટેડ નથી, પરંતુ એ બધી જગ્યાએ યુઝ આપણે કરી શકીએ છીએ. અર્થશાસ્ત્ર એટલે શું કરે છે કે મેનેજમેન્ટ કરવાનું હોય છે બધી વસ્તુઓનું. હવે રિવાઇઝ કરી લઈશું કે ધંધાકીય નિર્ણયના પ્રકારો કેટલા છે. લાંબા ગાળાના અને ટૂંકા ગાળાના નિર્ણયો શા માટે લેવાના હોય છે કે કોઈ પણ નિર્ણય લેવાનું, કારણ કે સમસ્યા કંઈ પણ આવે છે તો એને ઉકેલવા માટે. અત્યારે છે અછતયુક્ત સાધનો છે એનો કાર્યક્ષમ ઉપયોગ કરીને શું પેઢી એના હેતુ અચીવ કરી શકે છે. ટૂંકા ગાળા છે કે કિંમત નિર્ધારણ એટલે કે કિંમત ઉત્પાદન નિર્ણય છે, કેવી રીતે પેઢી છે કઈ રીતે કોઈ પણ એની કિંમત છે એટલે કે વધુમાં એટલે કે કિંમત કઈ કેટલી રાખશે એના ઉપર વેચાણ ડિપેન્ડ હોય છે, કે વેચાણ કેટલું થશે વસ્તુની કિંમત અને વેચાણ એ શું કરે છે કે પેઢીનો નફો નક્કી કરે છે. કે જ્યારે પણ વસ્તુની કિંમત નક્કી કરતા હોય તે વસ્તુની માંગ કેટલી છે, ખર્ચ કેટલો છે એનો સંબંધનો અંદાજ મેળવવો જરૂરી છે. નફો એ આવક અને ખર્ચ વચ્ચેનો તફાવત છે. આમ પેઢી છે એ કોઈ પણ પેઢી જે કિંમત નક્કી કરશે તો એ કેના પર ડિપેન્ડ હોય છે, અથવા તો ઉત્પાદનના નિર્ણયો છે કોના પર ડિપેન્ડ હોય છે, તો કે બજારનું માળખું કેવું છે. જેવું બજારનું માળખું તેવી બજારની કિંમત થશે. જો પૂર્ણ હરીફાઈ હશે તો કિંમત છે એના કંટ્રોલમાં હશે નહીં. જ્યારે ઇજારો હશે તો કોઈ પણ સેલર હોય છે અથવા તો કોઈ પણ બિઝનેસમેન હોય છે એ જ નક્કી કરે છે કે કેટલી પ્રાઇસ રાખવી. સેકન્ડ છે માંગના નિર્ણયો. માંગ છે ખાલી માંગ છે એના થ્રુ જ થશે કે કોઈ પણ પેઢી છે કેટલો નફો મેળવે છે. જો માંગ વધુ હશે તો વધારે ને વધારે નફો મેળવશે, અને જો ઓછી હશે તો ઓછો નફો મેળવશે, એટલે કે વસ્તુ કોઈ ખરીદશે નહીં એટલી બધી. એટલે કે અત્યારની પ્રવર્તમાન એટલે કે વર્તમાન માંગનો અંદાજ ખાલી નથી હોતો કે ભવિષ્યમાં પણ એ વસ્તુ છે એની માંગ રહેશે કે નહીં એની સાથે પણ સંબંધ ધરાવે છે. ત્રીજું છે ઉત્પાદન પદ્ધતિની પસંદગી, એટલે કે ઉત્પાદન કરવાની પદ્ધતિ કઈ પસંદ કરવી. ઉત્પાદન છે પદ્ધતિ કોના ઉપર ડિપેન્ડ એની સાથે સંબંધ હોય છે કે ઉત્પાદનના સાધન શ્રમ મૂડી પછી નિયોજક અને જમીન પર હોય છે. એટલે કે આ વિવિધ ઉત્પાદનની પદ્ધતિઓમાંથી પસંદ કરવાની હોય છે કે બે ટાઈપ્સની પદ્ધતિ હોય છે, શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ અને મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ. શ્રમ પ્રધાનમાં શ્રમને વધારે પ્રેફર કરવામાં આવે છે, મૂડીમાં વધારે કેપિટલને પ્રેફર કરવામાં આવે છે. પછી તો કે વિજ્ઞાપન ખર્ચ એટલે કે વિજ્ઞાપનના નિર્ણયો કે ઇજારાયુક્ત અને અલ્પહસ્તક છે એમાં વધારે જોવા મળે છે. ઇજારો હોય છે એમાં એક જ વેચનાર હોય છે, જ્યારે અલ્પહસ્તક હોય છે એમાં થોડા હોય છે. જ્યારે ઇજારાયુક્ત હરીફાઈમાં અસંખ્ય સોરી
એટલે કે ઇજારાયુક્ત હરીફાઈ છે એમાં ઘણા હોય છે, પણ પૂર્ણ હરીફાઈ જેટલા એટલા બધા અસંખ્ય કરતા ઓછા હોય છે. અને જ્યારે થોડા એટલે કે એમાં તો કે અલ્પ હસ્તક ઇજારા કરતાં વધુ હોય છે. એટલે કે એમાં છે ઇજારા એટલે કે વિજ્ઞાપન ખર્ચ વધારે જરૂરી છે, કે વેચાણ કઈ રીતે વધારવું અથવા તો નવી વસ્તુ કોઈ પણ મૂકશે તો એના માટે ગ્રાહકોને જાણકારી આપવી પડશે કે આ પ્રોડક્ટ છે એની ગુણવત્તા આટલી છે, પ્રાઇસ આટલી છે. એના થ્રુ કે એના થ્રુ આપી શકે, રેડિયો, ટેલિવિઝન, વર્તમાન પત્રો, એના થ્રુ એડવર્ટાઇઝમેન્ટ આપી શકે છે. એડવર્ટાઇઝમેન્ટ જેટલી વધશે એટલે કસ્ટમર છે અટ્રેક્ટ થશે અને વસ્તુ પરચેસ કરવાનો ટ્રાય કરશે. લાંબા ગાળાના ઉત્પાદનના નિર્ણયો એક પેઢી છે, ખાલી ટૂંકા ગાળા નહીં પરંતુ લાંબા ગાળાના નિર્ણયો પણ લેવાના હોય છે. કારણ કે ઉત્પાદન રિલેટેડ હોય છે, એટલે કે ઉત્પાદન એકમની સ્થાપના ક્યાં સ્થળે કરવી, ઉત્પાદનનું કદ કેટલું રાખવું, પછી એની કેપેસિટી કેટલી હશે, કઈ પદ્ધતિ પસંદ કરશું, એના થ્રુ કોઈ પણ મહત્તમીકરણ નફો કઈ રીતે વધારે મેળવી શકશું, અને વસ્તુના વિકાસ માટે કઈ નવું નવી વસ્તુ ઉત્પાદન કરવી હશે તો એના રિલેટેડ નિર્ણયો લેવાના હોય છે. એમાં છે મૂડીરોકાણ નિર્ણયો, એટલે કે મૂડીરોકાણ અથવા તો મૂડીરોકાણ ખર્ચ છે એ લાંબા ગાળાનો નિર્ણય હોય છે. અત્યારે તમે મૂડીરોકાણ કરશો જે ભવિષ્યમાં આપણને આવક અપાવશે. મૂડીરોકાણ છે એ ક્યારે કોઈ પણ પ્રોજેક્ટ એટલે કે નવી કોઈ પણ પ્રોડક્ટ આપણે રિલેક્સ કરતા હોય, એટલે કે નવી પ્રોડક્ટ છે એને ઉત્પાદન માટે અથવા તો વસ્તુ જે છે પ્રોડક્ટ છે એમાં કોઈ પણ વિકાસ કરવા માટે શું કરવી, કે મૂડી બજેટ છે એની પદ્ધતિ થ્રુ મૂડીરોકાણ ખર્ચ અને ભવિષ્યમાં તેમાંથી એ પ્રોડક્ટ ચાલશે અથવા ભવિષ્યમાં એમાંથી નફો મળશે કે નહીં એની સંબંધિત હોય છે. આમ ધંધાકીય બાબતો છે એટલે કે અર્થશાસ્ત્ર છે બધા, એટલે કે ખાલી જાહેર એટલે કે પ્રાઇવેટ કંપનીને જ યુઝ નથી થતી, પરંતુ જાહેર એટલે કે પબ્લિકને પણ અને મહાવિદ્યાલયો હોય કે બધી જગ્યાએ યુઝ થાય છે. કારણ કે હેલ્પફુલ કરે છે, કોઈ પણ સંચાલક છે કોઈ પણ ડિસિઝન લઈ શકે વ્યવસ્થિત રીતે. ઓકે, આઈ હોપ ઓલ ઓફ યુ અન્ડરસ્ટેન્ડ. જો કે એની ક્વેશ્ચન હોય તો શ્યોરલી આસ્ક મી ઇન કમેન્ટ સેશન. બાય એન્ડ ટેક કેર ઓલ ઓફ યુ.